નમસ્કાર દર્શક મિત્રો, આપણી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ એક વિશેષ અહેવાલ છે. અહેવાલ છે, શ્રી સિદ્ધિ રેસિડેન્સી સરદાર ટાઉનશીપની અંદર આવી છે. શ્રી સિદ્ધિ રેસિડેન્સી જે સરદાર ટાઉનશીપની અંદર આવી છે, ત્યાંના સ્થાનિકો દ્વારા આજે કલેક્ટર અને નવસારી વિજલપુર નગરપાલિકા બંને જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીમાં અધિક કલેક્ટરશ્રી કેતન પી જોશીને એમણે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની અંદર એ લોકોની રજૂઆત એ છે કે જે તે બિલ્ડરો અને ભાગીદારો દ્વારા છેલ્લા 10 થી 12 વર્ષથી એમની માંગણીઓને સતત અન્યાય આપવામાં આવી રહ્યો છે, એમની માંગણીઓને દરકાર કરવામાં આવી રહી છે, એમની કોઈ પણ માંગણી સંતોષવામાં આવી નથી. સપનાનું એક ઘર અને સપનાના ઘરને લાગ્યો છે ગ્રહણ, કારણ કે દરેકને પોતાના સપનાનું ઘર એક જોઈતું હોય અને એ પ્રમાણે શ્રી સિદ્ધિ રેસિડેન્સીની અંદર કુલ 3 બિલ્ડિંગ છે અને દરેક બિલ્ડિંગ 5 માળના છે, 80 ફ્લેટ છે, પણ એકે બિલ્ડિંગની અંદર લિફ્ટ નથી. અરે લિફ્ટ તો વાત બહુ દૂર રહી ગઈ, પણ વેરાની રસીદ પણ ફાટી નથી. માત્ર ખોખા આપી દેવામાં આવ્યા અને ખોખા આપી દેવાના કારણે ત્યાંના રહેવાસીઓ ત્રસ્ત થઈ ચૂક્યા છે. કોઈ પણ પ્રાથમિક સુવિધા ત્યાં આપવામાં આવી નથી. આજે 10 થી 12 વર્ષ થઈ ગયા, પણ એની અંદર લિફ્ટ નથી. અને ત્યાં સુધી ત્યાંના રહેવાસીઓ જણાવે છે કે 35 વર્ષીય પુરુષ બિચારો પગથિયા ચડતા ચડતા એટેક આવ્યાના કારણે મૃત્યુ પણ પામ્યો. તો ત્યારે ત્યાંના સ્થાનિકો આજે કલેક્ટરશ્રીની અને નવસારી નગરપાલિકામાં આવેદન આપવા માટે ગયા હતા. તો સ્થાનિકોમાં બેન શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. શ્રી સિદ્ધિ રેસિડેન્સીમાંથી આવું છું. આજે અમે અમારી રજૂઆત કરેલી છે. 10 થી 12 વર્ષ થયા અમારા બિલ્ડરને એમના ભાગીદારો અમને કોઈ પણ જાતનો સહકાર આપતા નથી. તે પ્રમાણે અમારા બિલ્ડિંગમાં લિફ્ટ પણ એમણે મૂકી નથી. હજી અમારી વેરાની રસીદ અમારી ફાટતી નથી. બીજી ઘણી બધી જરૂરિયાતોની વસ્તુ છે એ એમણે અમને પૂરવી નથી. અને અમને ગમે તેવા જવાબો આપે છે કે તમારાથી થાય તે તમે કરી લો. અમારા એ રીતે અમારા સોસાયટીનો એક ભાઈ જેની ઉંમર 35 વર્ષની હતી, એ પગથિયા ચડતો ચડતો ગુજરી પણ ગયેલો છે એટેક આવીને લીધે. ત્યારે પણ અમે એમને બહુ રજૂઆત કરી, એમનો જવાબ એમ જ હતો કે તમારાથી થાય તે તમે કરી લો. અમારે બધાની ઘણી સમસ્યાઓ છે, પણ કોઈ પણ સમસ્યા પર એ લોકો અમને ધ્યાન જ અમારું લેતા જ નથી, અમારી કાન પર માંગણી લેતા જ નથી. અમારી બિલ્ડિંગ સરદાર ટાઉનશીપમાં શ્રી સિદ્ધિ રેસિડેન્સીમાંથી અમે બધા આવ્યા છે રહીવાસીઓ આજે રજૂઆત કરવા માટે. તો નમ્ર વિનંતી કે અમારી માંગણીને થોડીક ધ્યાનમાં લે અને અમારી માંગણી પૂરી કરે. એ અમારી અમારે બધાને પગની પણ ઘણી તકલીફ છે, ઉંમરવાળા છે, એમને બી બધાને તકલીફ છે. બધી જ જાતની કોઈ પણ જાતની સુવિધાઓ એમણે અમને પ્રોવાઈડ કરી નથી. ખાલી અમને એમણે ખોખું આપેલું છે, બધું અમે અમારી રીતે પ્રોવાઈડ કરેલી છે. અમારી કોઈ પણ માંગણી એ લોકો કાને સાંભળતા જ નથી. મીટિંગ પણ ઘણી વાર કરી, પણ એનો કોઈ નિકાલ નથી આવતો. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તે જ પ્રમાણે બાબુભાઈ રબારી એ પણ ત્યાંના સ્થાનિક છે અને બાબુભાઈ રબારી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા આવેલા હતા. શ્રી સિદ્ધિના રેસિડેન્સીના રહેવાસી બધા આજથી બિલ્ડિંગને 10 વર્ષ થઈ ગયા બન્યાને, પણ ત્યાં નથી લિફ્ટની સુવિધા, નથી આકારણી, બધી બહુ જ સમસ્યા છે. એટલે એ માટે કરીને લિફ્ટની સુવિધા ને બધું થાય કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા બધા મળીને. અને નથી વેરો ફાટ્યો, બિલ્ડરને કહે તો કંઈ બરાબર જવાબ આપતો નથી. આજે બિલ્ડિંગને બન્યાને 10 થી 12 વર્ષ થઈ ગયા ત્યાં રહીએ છીએ, બરાબર. ત્યાં કોઈ સુવિધા 5 માળનું છે, 3 બિલ્ડિંગ છે ટોટલ, એમાં 80 ફ્લેટ છે. આજથી 10 થી 12 વર્ષ થઈ ગયા બિલ્ડિંગને બન્યાને, બિલ્ડર કોઈ જવાબ આપતો નથી કે કરું છું. અમે વારંવાર મૌખિક રજૂઆત કરી, ત્યાં બે ગયા મળ્યા, છતાં કોઈ જવાબ નથી મળતો એનો. મારી પાસે નથી, કંઈ થાય એવું નથી એવી વાત કરે છે.
અને અમુક તમે તો કે અમે એવો જવાબ આપે છે કે નહીં થાય, બોલો જે થાય તે કરી. જી હા દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે જોયું કે બેન અને બાબુભાઈ રંભારી બંને કહી રહ્યા છે કે જ્યારે જ્યારે બિલ્ડર અને એના ભાગીદારની સાથે વાત કરવામાં આવે છે તો વાતને દરકાર કરતા નથી, વાતને સરખી સાંભળતા નથી અને ઘણી વાર તો ઉદ્ધતાઈ ભર્યા જવાબ આપે છે કે તમારી થાય કરી લો, અમારી પાસે કશું નથી, અમે કંઈ આપી શકવાના નથી. તો બિલ્ડરો મોટા મોટા વાયદાઓ કરે છે અને બિલ્ડરો મોટા મોટા વાયદા કરી અને પ્રજાને છેતરે છે, ભોળવે છે અને આવા એકની પણ અનેક કિસ્સાઓ નવસારી અંદર આવ્યા છે. જોવાનું એ રહ્યું કે 10-12 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ એમની જો વેરા રસીદ નથી આવી કે લિફ્ટની સુવિધા એમને નથી મળી કે સાફ સફાઈની કોઈ સુવિધા થતી નથી કે બિલ્ડર દ્વારા આપવામાં જે આવતી વસ્તુઓ છે એમાં કોઈ પણ વસ્તુ એમને આપવામાં આવી નથી અને બિચારી ભોળી પ્રજા આ જ રીતે છેતરાય છે અને પરેશાન થાય છે. તો નવસારી લાઈવ વળી પાછું આજે બન્યું છે આમ જનતાનો અવાજ, તમારી જ ચેનલ છે માટે આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો જો તમને નિરાશ કરતા હોય, હતાશ કરતા હોય તો ચોક્કસથી નવસારી લાઈવનો સંપર્ક કરજો. નવસારી લાઈવ આપના અવાજને બુલંદ બનાવશે અને માંગશે જવાબ સત્તાધીશો પાસે. તો આજ પ્રમાણે અવનવા સમાચાર માટે નિહાળતા રહો નવસારી લાઈવ. દક્ષિણ ગુજરાતના સૌથી મોટા સોશિયલ મીડિયા નેટવર્કમાં ટચુકડી જાહેર ખબરો, જેમ કે વેચવાનું છે, ભાડે આપવાનું છે, લેવાનું છે, સ્ટાફ જોઈએ છે વગેરે આપો ખૂબ જ રાહત ભાવે. વધુ વિગતો માટે સંપર્ક કરો 9825955116 પર.